કેમ છો બાળ મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણમાં વિષય ગણિત ભણીશું તો ચાલો દરેક મિત્રો પોતાની ગણિતની ચોપડી કાઢશે સરસ ચાલો તો આપણે ક્યાં આવ્યા હતા યાદ છે બધાને ગયા જ લેક્ચરમાં આપણે એક મહાવરો કર્યો હતો આજે આપણે જોવાનું છે પોસ્ટ ઓફિસ ચાલો તો દરેક બાળકો પેજ નંબર એકસો ને પર આવે ચાલો દરેક બાળકો પુસ્તકના પેજ નંબર એકસો ને પિસ્તાલીસ પર આવે ત્યાં જો પોસ્ટ ઓફિસ લખેલું છે જોયું દરેક બાળકોએ સરસ ચાલો તો આપણે જોઈએ તમે ક્યારે પોસ્ટ ઓફિસમાં ગયા છો તો મિત્રો તમે કોઈ દિવસ પોસ્ટ ઓફિસમાં ગયા છો જો ગયા હોવ તો લખવાનું હા અને ના ગયા હોવ તો લખવાનું ના લોકો ત્યાં સેના માટે જાય છે તો પોસ્ટ ઓફિસમાં લોકો શા માટે જાય કોઈને ખબર છે તો હું કહું તમારા કોઈ મિત્રને કે તમારા જે દૂરના સંબંધી હોય એને કોઈ તમારે સંદેશો પહોંચાડવો હોય તો પહેલા બધા પોસ્ટ ઓફિસમાં જતા હતા પરંતુ અત્યારના જમાનામાં તો હાલમાં શું આવી ગયું છે મોબાઈલ ફોન આવી ગયો છે એટલે લોકો ફોનમાં વાતચીત કરી શકે છે જ્યારે મોબાઈલ ફોન કે ટેલિફોન ન હતા ત્યારે લોકો સંદેશો પહોંચાડવા માટે ક્યાં જતા હતા પોસ્ટ ઓફિસમાં જતા હતા જુઓ ટપાલની કિંમત કેટલી હશે તો જુઓ ફક્ત એક ટપાલની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ પચાસ એટલે કે પચાસ પૈસા કેટલા થાય ઝીરો પોઈન્ટ પચાસ એટલે કેટલા થાય પચાસ પૈસા તો અહીં લખવાનું પચાસ પૈસા ખ્યાલ આવ્યો મિત્રો પત્રની જો તમારે આંતરદેશીય એટલે કે આપણા દેશમાં નહીં પરંતુ બીજા દેશમાં તમારે ટપાલ મોકલવી હોય તો એનો ભાવ પણ કેવો હોય અલગ હોય તો એની કિંમત કેટલી હશે જુઓ આંતરદેશીય પત્ર કેટલા છે બે પોઈન્ટ પચાસ બે પોઈન્ટ પચાસ એટલે કેટલા થાય બે રૂપિયા પચાસ પૈસા બે પોઈન્ટ પચાસનો મતલબ શું થાય બે રૂપિયા પચાસ પૈસા અહીં લખવાનું બે રૂપિયા પચાસ પૈસા સમજ પડે છે મિત્રો ખ્યાલ આવે છે ચલો આગળ જોઈએ બાળકો સમજ પડે છે ને બધાને ચાલો અહીં જુઓ આપણને એક ટપાલના દરની એક કોષ્ટક આપેલું છે ટપાલની વસ્તુઓ અને ટપાલના દરનો રૂપિયામાં ફક્ત એક ટપાલના કેટલા છે ઝીરો પોઈન્ટ પચાસ એટલે કે પચાસ પૈસા છાપેલી ટપાલના છ પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે છ રૂપિયા આંતરદેશીય પત્રના બે પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે બે રૂપિયા પચાસ પૈસા હવે જુઓ જ્યારે મિત્રો પત્રનું પાર્સલ કરવામાં આવે છે એટલે કે પત્ર મોકલવામાં આવે છે ત્યારે તેનું વજન જોવામાં આવે છે અને એના વજનના આધારે પણ તેનો ભાવ લેવામાં આવે છે જો વીસ ગ્રામ અથવા તો એનાથી ઓછું વજન હોય તો કેટલા રૂપિયા લે છે પાંચ રૂપિયા લે છે અને દરેક વધારાના વધારામાં વીસ ગ્રામ માટે કેટલા લે છે બે બે રૂપિયા લે છે એટલે કે જો વીસ ગ્રામ કરતાં જેનું વજન વધુ હોય એટલે જે વધારાના રૂપિયા હોય વધારાનું વજન હોય વીસ ગ્રામ વીસ ગ્રામ વધે તેના કેટલા એક્સ્ટ્રા લે છે તો કે બે રૂપિયા વધારે લે છે એવી રીતે જ્યારે પચાસ ગ્રામ કરતાં અથવા તો એના કરતાં ઓછું પાર્સલ હોય તો કેટલા લે છે પાંચ રૂપિયા લે છે એટલે કે પચાસ ગ્રામની આજુબાજુ પાર્સલ હોય એટલે કે પિસ્તાલીસનું હોય કે પચાસનું હોય કે પંચાવનનું હોય એવું વધારા એવું સર હોય ત્યારે કેટલા રૂપિયા લે છે પાંચ રૂપિયા પરંતુ પચાસ ગ્રામ કરતાં જે વધારાનું વજન હોય જેમાં પચાસ પચાસ બીજા ઉમેરવામાં આવે તો કેટલા રૂપિયા લઈ જાય હવે એક્સ્ટ્રા ત્રણ રૂપિયા લે છે આ રીતે આ ટપાલનો દર છે જુઓ હવે આપણે જોઈએ માહિતી પત્રકમાં આપેલા દર ટપાલના દરને જુઓ પચાસ ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો જુઓ પચાસ ગ્રામ વજનવાળું એક પત્ર હોય મારી પાસે તો એના ઉપર ટી મારે ટિકિટ લગાવવાની છે કે આટલા ગ્રામનું પાર્સલ છે તો આપણે કેટલા રૂપિયાવાળી ટિકિટ ખરીદવી પડે તો પચાસ ગ્રામ હોય વજન તો કેટલા વાળી ટિકિટ ખરીદવી પડશે આપણે જુઓ પચાસ ગ્રામ અથવા તો તેનાથી ઓછું વજન હોય તો કેટલા રૂપિયા આપવા પડશે તો કે પાંચ રૂપિયાવાળી ટિકિટ ખરીદવી પડશે સમજ પડી મિત્રો ખ્યાલ આવ્યો ચાલો હવે જોઈએ આકાશ ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નાઈ મોકલવા માગે છે પુસ્તકનું વજન બસ્સો ગ્રામ છે તો માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મેળવવાની કિંમત શોધો જુઓ બાળકો કે આકાશ છે એ શું એનું પાઠ્યપુસ્તક છે ગણિતનું કેટલા ગ્રામનું છે બસ્સો ગ્રામનું છે તે ક્યાં મોકલવા માગે છે ચેન્નઈ કોને તો કે રાની મિત્રને તો એ પુસ્તકને કેટલા એની કિંમત આપણે શોધવાની છે જો પચાસ ગ્રામ વજન હોય તો કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા અને તેનાથી વધુ હોય એમાં કેટલા ઉમેરવાના ત્રણ રૂપિયા આપણે ઉમેરવાના છે તો જુઓ બસોમાં ગ્રામ ગ્રામમાંથી પચાસ ગ્રામ કાઢીએ તો એના કેટલા રૂપિયા થાય તો કે લખવાનું અહીં પચાસ ગ્રામના કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે બીજું કેટલું વજન વધી જાય એકસો પચાસ ગ્રામ વધી જાય કે નહીં એકસો પચાસ ગ્રામ વજન હોય તો પચાસ ગ્રામ બીજું વધે એનું કેટલા રૂપિયા આપવાના છે તો કે ત્રણ રૂપિયા આપવાના છે બીજા પચાસ ગ્રામના પણ કેટલા આપવા પડે તો કે ત્રણ ત્રણ વાર પચાસ પચાસ કરી એટલે એકસો પચાસ થાય કે નહીં એટલે આ કેટલા રૂપિયા થાય નવ રૂપિયા થાય તો પાંચને નવ કેટલા તો કે પાંચ રૂપિયા વધતા નવ રૂપિયા કેટલા રૂપિયા થાય નવ ને પાંચ બોલો જોઈએ ચૌદ કેટલા રૂપિયા આપવા પડશે તો કે ચૌદ રૂપિયા આપવા પડશે સમજ પડી મિત્રો તો અહીં કેટલા લખવાના ખર્ચી ગયામાં ચૌદ રૂપિયા બસો ગ્રામમાંથી આપણે પહેલાં પચાસ ગ્રામ બાદ એના કેટલા થઈ ગયા પાંચ રૂપિયાના આ બીજા એકસો પચાસ ગ્રામ છે તો બીજા પચાસના પચાસ પચાસ ત્રણ વાર કરીએ એટલે એકસો પચાસ થાય એટલે કે મેં ત્રણ ત્રણ રૂપિયા ત્રણ વાર ગણ્યા જોઈ દરેક વધારાના પચાસ ગ્રામ માટે ત્રણ રૂપિયા લેવાના છે તો કે ત્રણ પચાસ માટે બીજા ત્રણ પચાસ માટે ત્રીજા ત્રણ પચાસ માટે કે કેટલા રૂપિયા થાય નવ રૂપિયા એટલે પાંચને ત્રણ પાંચને નવ કેટલા થાય ચૌદ રૂપિયા સમજ પડી મિત્રો ખ્યાલ આવ્યો દરેકને ચાલો હવે દરેક મિત્રો પાછળના પેજ પર આવે પેજ નંબર એકસો છેતાલીસ પર ચાલો આવ્યા દરેક મિત્રો પેજ નંબર એકસો છેતાલીસ પર ચાલો ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો અને મોકલવામાં આવેલા આ પાર વજનના પાર્સલની કિંમત શોધો ચાલો જુઓ અહીં ગ્રામમાં આપેલું છે આપણે એક મોટા કાપાએ પચાસ ગ્રામ ગણીએ બીજા કાપાએ સો ત્રીજા એ એકસો પચાસ ચોથાએ બસો પાંચમાએ બસો પચાસ તનું વજન કેટલું થાય તો કે બસો બસો દસ બસો વીસ અને બસો ત્રીસ તો કેટલું થાય બસો ત્રીસ ગ્રામ વજન થાય તો ટિકિટની કિંમત કેટલી થાય બોલો જોઈએ જુઓ પચાસ ગ્રામથી વધુ વજન હશે તો એક્સ્ટ્રા ત્રણ રૂપિયા નાના પાંચ તો પહેલાં પચાસ ગ્રામના પાંચ કાઢીએ અને બીજાના એક્સ્ટ્રા ત્રણ ત્રણ ઉમેરવાના એટલે ચાર વાર ત્રણ ત્રણ ઉમેરવાના તો કેટલા થાય ચાતેરી બાર એટલે પાંચ વત્તા બાર કેટલા થાય બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કેટલા રૂપિયા થશે સત્તર રૂપિયા આ રીતે આ દરેક ટિકિટની કિંમત તમારે શોધવાની છે જુઓ અહીં નીચે આપણને તેના વજન આપેલા છે આ બસ્સો ગ્રામની છે આ સો ગ્રામની છે પચાસ ગ્રામની સો ગ્રામની અને આ ગ્રામની છે તો બસ્સો ગ્રામની ટિકિટ હોય એટલે આપણે કેટલું થાય બસો ગ્રામનું પાર્સલ હોય એટલે કેટલા રૂપિયા પાપડશે બોલો જોઈએ તો જો અહીં આપણે સોયું દીધું ને બસો ગ્રામ વજન હોય તો કેટલા રૂપિયા પાપડશે ચૌદ રૂપિયા એ રીતે સો ગ્રામ વજન હોય તો કેટલા પાપડે તો કે પચાસ ગ્રામના પાંચ અને બીજા વધારાના વજનના ત્રણ પાંચ ને ત્રણ અહીં કેટલા આવશે ચૌદ રૂપિયા અહીં કેટલા આવશે પાંચને ત્રણ પાંચ વત્તા ત્રણ કેટલા થાય તો કે આઠ રૂપિયા પછી પચીસ ગ્રામ જ્યારે વીસ ગ્રામ સોરી વીસ ગ્રામ કરતાં વધુ વજન હોય તો પણ કેટલા આપવાના વીસ ગ્રામથી ઓછું હોય તો પા પાંચ અને વધારાના વજન માટે બે તો પાંચ ને બે સાત કેટલા રૂપિયા આપવા પડશે સાત રૂપિયા પછી સો ગ્રામ માટે કેટલા આપવા પડશે તો કે આઠ રૂપિયા અને પચાસ ગ્રામ માટે પાંચ રૂપિયા આ રીતે આપણે દરેક ટિકિટનું વજન શોધવાનું છે રાહુલને તેના વજનના પાર્સલ માટે પચીસ રૂપિયા રૂપિયા પચીસની ટિકિટો કેટલી કિંમતની ટિકિટો જોઈએ છીએ તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે માત્ર રૂપિયા એકની બેની પાંચની અને દસની જ ટિકિટો હતી તો આ ટિકિટોને જુદી જુદી કેટલી રીતે ઉપયોગમાં કરી શકાય કરી રૂપિયા પચીસ કિંમતની ટિકિટને બનાવી શકે તો શું તમે પાંચ અલગ અલગ રીતે દર્શાવી શકશો કે રૂપિયા પચીસની કિંમતની ટિકિટોનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે ચાલો તો જુઓ આના આપણે કઈ રીતે પચીસ રૂપિયા કરી શકીએ પચીસ તો દસ રૂપિયાની બે લઈએ પાંચ રૂપિયાની એક લઈએ તો પણ પચીસ થાય થાય કે નહીં જુઓ અહીં દર્શાવું છું કેટલા રૂપિયાની ટિકિટો છે તો કે રૂપિયા એકની છે રૂપિયા બેની છે પછી રૂપિયા પાંચની છે અને રૂપિયા દસની ટિકિટો છે ને ચાર ટિકિટો હવે આનું આપણે પચીસની ટિકિટ બનાવવામાં ઉપયોગ કરવાનો તો પહેલી રીત જોઈએ આપણે તો જુઓ દસ રૂપિયાની બે ટિકિટો લઈએ અને પાંચ રૂપિયાની એક ટિકિટ લઈએ તો કેટલા થાય પચીસ રૂપિયા થાય પછી દસ રૂપિયાની એક ટિકિટ લઈએ બે રૂપિયાની પાંચ ટિકિટ લઈએ ત્રણ ચાર પાંચ અને પાંચ રૂપિયાની એક ટિકિટ લઈએ એટલે કેટલા થાય પચીસ રૂપિયા થાય સરસ પછી ત્રીજું પાંચ પાંચ રૂપિયાની ત્રણ ટિકિટો લઈએ એક બે અને ત્રણ અને એક દસ રૂપિયાની ટિકિટ લઈએ તો પણ પચીસ રૂપિયા થાય પછી ચોથું એક દસ રૂપિયાની ટિકિટ લઈએ પાંચ રૂપિયાની બે ટિકિટ લઈએ અને એક રૂપિયાની પાંચ ટિકિટ લઈએ તો પણ કેટલા થાય પચીસ રૂપિયા પછી પાંચમું પાંચ પાંચ રૂપિયાની આપણે પાંચ ટિકિટ લઈએ તો પણ કેટલા થાય પચીસ થાય ને પચું પચું પચીસ આ રીતે આપણે અલગ અલગ રીતે ટિકિટનો ઉપયોગ કરીને ટિકિટને પાર્સલમાં લગાવી શકીએ છીએ સમજ પડી દરેક મિત્રોને ખ્યાલ આવ્યો તો આજે મેં તમને જે કરાવ્યું છે એ તમારે ગણિતની નોટમાં કરવાનું છે આ રીતે અને તમારે નોટ ચોપડીમાં પણ પૂરવાનું છે જે મેં તમને આજેના વિડીયોમાં કરાવ્યું એ તમારે નોટમાં પણ લખવાનું છે અને ચોપડીમાં પણ કરવાનું છે જય શ્રી કૃષ્ણ મિત્રો